નર્મદા જિલ્લો જંગલ વિસ્તાર હોવાથી શરીર રૂપોની સંખ્યામાં ખાસો વધારો થઈ રહ્યો છે તાજેતરમાં નર્મદાના વિવિધ ગામોમાંથી છેલ્લા સપ્તાહમાં વીસથી વધુ સાપ અચગર નીકળતા ફ્રેન્ડ ઓફ એનિમલની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને પકડીને સુરક્ષિત રીતે સાપને જંગલમાં છોડી મુકાયા હતા નર્મદાના અલગ અલગ ગામડાઓમાંથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ ટીમ દ્વારા થાવડી ગામના ખાલી કૂવામાંથી રૂસેસ વાઇપર સાપના 16 જેટલા બચ્ચા અંદરથી કાઢીને બચાવી લેવાયા હતા. ત્રણ દિવસમાં માં કોબરા વાઇપર, બિલી સાપ, ગ્રીન કિલ બેન્ક કીટ, ભામર તમછર રૂપસુંદરી સહિતના સાપ રેસ્ક્યુમાં આવ્યા હતા.

જ્યાં ગરમી મળી રહે ત્યાં આવીને શરીર સ્વરૂપ છુપાઈ રહે છે અને પોતાનું શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે આવા જ કિસ્સામાં નર્મદા જિલ્લામાં હાલ ખૂબ જ શરીર નીકળવા લાગ્યા છે તો જંગલ ખાતો અને અમારી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીની ટીમ ચોવીસ કલાક કાર્યરત રહે છે જ્યારે બી કોઈનો બી કોલ આવે છે તો અમે અડધી રાત્રે જઈને સાપને પકડીને વનવિભાગની સૂચના હેઠળ સુરપાણસરના જંગલમાં છોડી મૂકે છે અત્યાર સુધીમાં અમે તેર હજારથી બી ઉપર વધારે સાપ અમે પકડ્યા છે જેમાં અજગર સાપ અને પછી અને બિનઝેરી બધા સમાવેશ થયો છે દીપક જગતાપ સાથે લાઈવ ગુજરાત ન્યુઝ રાજપીપડા